ભરૂચ શહેરના અતિ સંવેદનશીલ અને વિકાસથી વંચિત સમસ્યાઓથી ઘેરાયેલા વોર્ડ નંબર 10ની ચૂંટણીમાં વર્ષોથી કોંગ્રેસ પાર્ટીનો દબદબો રહ્યો હતો. આ વોર્ડમાં કોંગ્રેસ માટે 4 બેઠકો પોકેટ બેઠક સમાન કહેવાતી હતી. દર વર્ષે 10 નંબર વોર્ડમાં એકતરફી પરિણામ આવતું હતું અને કોંગ્રેસના 4 ઉમેદવાર લાંબી સરસાઈથી જીત મેળવતા હતા. પરંતુ ગુજરાતમાં AIMIMનું પગલું પડતા વોર્ડ નંબર 10માં કોંગ્રેસની જીતની પરંપરાને નુકસાન પહોંચ્યું હતું. વોર્ડ નંબર 10માં હંમેશા જે કોંગ્રેસના 4 નગરસેવકો જીતતા હતા ત્યાં ગત નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી પહેલાં પાલિકા ચૂંટણીમાં AIMIMએ કોંગ્રેસને આઘાત આપ્યો હતો. વોર્ડ નંબર 10ના કોંગ્રેસના એક મહિલા કોર્પોરેટર અસ્માબાનુ શેખનું કોરોનાના કારણે મૃત્યુ થતાં 3 ઓક્ટોબરે પેટા ચૂંટણી જાહેર થઈ હતી. ગત પાલિકા ચૂંટણીમાં અસ્માબાનુ શેખે અંદાજે 4400 વોટ મેળવ્યા હતા. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ સાયરાબાનુ મોહમ્મદ શેખ, ભાજપે ફાતમા ફઝલ અહમદ પટેલ, આમ આદમી પાર્ટીએ ફરીદાબાનુ જફર શેખ અને AIMIMના સાદિકા બીબી શાહનવાઝ શેખ, આમ ચારેય પાર્ટીએ ચૂંટણી જીતવા મહિલા ઉમેદવારોને મેદાનો ઉતાર્યા હતા. કહેવાતું હતું કે વોર્ડ નંબર 10માં ચતુષ્કોણીઓ ખરાખરીનો જંગ યોજાશે એવી ધારણા દેખાઈ રહી હતી. ચારે ચાર રાજકીય પાર્ટીએ એક બેઠકની પેટા ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને ચારેય પાર્ટીના આગેવાનો જીતવાના દાવા રજૂ કર્યા હતા. આજે સવારે KJ પોલિટેકનિક કોલેજમાં મતગણતરીના દિવસે EVM ખુલતા ચોંકાવનારું પરિણામ જોવા મળ્યું હતું. જ્યાં હંમેશા કોંગ્રેસનો દબદબો રહેતો હતો એ સીટ પર AIMIMએ બહુમતીથી જીત મેળવી હતી અને જે પાર્ટીનો ગઢ ગણાતો હતો એવી કોંગ્રેસ પાર્ટી વોટ મેળવવામાં ત્રીજા ક્રમે પહોંચી ગઈ હતી. બહુમત વોટ લઘુમતી હોવા છતાં પણ ભાજપ વોટ મેળવવામાં બીજા ક્રમે રહી હતી. આમ આદમી પાર્ટી અસ્તિત્વ માટે લડાઈ લડતી હોય એ પ્રમાણે મત મેળવવામાં 4ઠા ક્રમે રહી હતી. આમ જોવા જઈએ તો વોર્ડ નંબર 10 એ બહુમતી મુસ્લિમ ધરાવતો વોર્ડ છે અને એના કારણે ચારેય પાર્ટીઓ મુસ્લિમ મહિલા ઉમેદવારને ચૂંટણી જંગમાં મેદાને ઉતાર્યા હતા. ફાઇનલ રાઉન્ડના અંતે મતગણતરીમાં મેળવેલા મતોની વાત કરીએ તો કોંગ્રેસે 1303, ભાજપે 1400, AIMIMએ 2809 અને આમ આદમી પાર્ટીએ ફક્ત 180 નોટાએ 39 મત મેળવ્યા હતા. આ રસાકસીના જંગમાં બાકીની 3 પાર્ટીને માત આપી AIMIMએ 1409 મતોથી ભારે સરસાઈથી જીત મેળવી હતી. 1409 મતોની સરસાઈ જેટલા મતોની સંખ્યા 3માંથી એક પણ પાર્ટીનો ઉમેદવાર મેળવી શક્યા નથી. વોર્ડ નંબર 10નો મતદારનો કોંગ્રેસ તરફી પ્રવાહ AIMIMના નગરસેવક ફહીમ શેખની કામગીરી જોઈ આકર્ષાયા હતા અને મતદારોએ પરિવર્તન લાવી AIMIMને બીજી એક પાલિકાની સીટ ભેટ આપી હતી. ભરૂચ નગરપાલિકામાં આ ચૂંટણી પરિણામ પહેલાં ફક્ત એક જ AIMIMના નગરસેવક હતા, પરંતુ આ જ પરિણામ બાદ AIMIMના 2 નગરસેવક ભરૂચ નગરપાલિકાની સંખ્યામાં સમાવેશ થયા છે. અસલામ અલૈકુમ. એ જીત કે લીએ મેં સબસે પહેલે અલ્લાહ કી શુક્રગુજાર હું. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ કા બહોત બહોત શુક્ર. ઉસકે બાદ હમારે MIM કી પૂરી ટીમ કી શુક્રગુજાર હું. મેરે સભી સપોર્ટર્સ કા શુક્રિયા ઓર વોર્ડ નંબર 10 કી જનતા કે જિન્હોને મુજ પે ભરોસા કિયા ઓર ઢેર સારે ઢેરો ઢેરો વોટ દિયે ઉનકે લિયે ભી શુક્રિયા. અબે જીત કે બાદ આપકા ક્યા મકસદ રહેગા? ઇન્શાઅલ્લાહ વોર્ડ નંબર 10 મેં સે બહોત સે એસે મસાઇલ હૈ ઉનકે લિયે મેં ઇન્શાઅલ્લાહ કોશિશ કરૂંગી ઉનકો હલ નિકાલને કે લિયે. આજ રોજ વોર્ડ નંબર 10 થી પેટા ચૂંટણી પૂર્ણ થઈ છે, જેમાં વિજેતા સાદિકા બીબી શાહનવાઝ શેખ MIMના વિજેતા થયા છે. ને સૌ પ્રથમ હું અલ્લાહનો શુક્ર અદા માનું છું, પછી મારી વોર્ડ નંબર 10 થી જનતાનો શુક્ર અદા માનું છું કે જેમણે મને ખોબે ખોબે મત આપ્યા છે, મને પણ વિશ્વાસ મૂક્યો છે ને મારા કેન્ડિડેટ હવે નગરસેવક બની ગયા છે. સાદિકા બીબીને જીતાવ્યા છે. પ્રજાના જે પણ કામો છે વોર્ડ નંબર 10ના અમે સાથે મળીને કામ કરીશું, ખબે ખબર અમે કામ કરીશું, જે પણ પડતર પ્રશ્નો છે એને નગરપાલિકા ઉઠાવી એમને કામો પૂર્ણ કરીશું. તમારી કઈ સ્ટ્રેટેજીને લીધે તમે આ જીત હાંસલ કરી શક્યા? પોઝિટિવ ટીમ કેમ્પેનિંગ, હમણાં આપણે પોઝિટિવ કેમ્પેનિંગ એક સ્ટેન્ડર્ડથી લડવાની. અમે કામો કર્યા હતા, પાછલા 6 મહિના હું જીતીને આવ્યો તો પછી પ્રજા જોડે સંપર્ક, ફિલ્ડ પર કામ, એ જ મારી સ્ટ્રેટેજી હતી. જે પણ નેગેટિવ 50 લોકો કર્યા અમે પોઝિટિવ 50 કર્યું ને એ રીતના રણનીતિ પ્રમાણે અમે કામયાબ થયા છીએ.